નમસ્કાર મિત્રો, સુપર ફાસ્ટ ન્યૂઝમાં તમારું સ્વાગત છે. હું છું હરેશ બારોટ. કેશોદમાં સીઆર પાટીલની બાઇક રેલી સાથે ચૂંટણી સભા યોજાઈ. જામનગરમાં જમાઈના હાથે સસાની કરપીણ હત્યાથી સનસનાટી. ચોટીલા શહેરમાં કોંગ્રેસ દ્વારા મહારેલી યોજવામાં આવી હતી. ચોટીલાના થાન વિધાનસભાના ધારાસભ્ય ઋત્વિકભાઈ મકવાણા ઉપસ્થિત રહીને કાર્યક્રમમાં ઉત્સાહ વધાર્યો હતો. મતદાનના બે દિવસ બાકી, લોકો થયા ઉત્સુક. પાલનપુર નગરપાલિકાના વોર્ડ નંબર 5ના સ્થાનિક મહિલાઓના મંતવ્ય જાણીશું. દહેગામ તાલુકાના હાલીસા જિલ્લા સીટ ઉપર ભાજપ માટે કપરા ચઢાણ. દીવ નેહરુ યુવા કેન્દ્ર દ્વારા સાઉદવાડી ખાતે કેચ ધી રેઇન અભિયાન અંતર્ગત નિબંધ સ્પર્ધાનું આયોજન થયું. છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના એકના ડબલ કરવાની લોલીપોપ આપીને 5.5 લાખની છેતરપિંડી. ગુજરાત સહિત સાબરકાંઠા જિલ્લામાં પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણી લઈને ચૂંટણી પ્રચાર તેજ થયો છે, ત્યારે હિંમતનગરના હડિયોલથી ભાજપના જિલ્લા પંચાયતના મહિલા ઉમેદવાર અને તાલુકા પંચાયતના ઉમેદવારની વિશાળ બાઇક રેલી નીકળી હતી. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે આવેલા ગ્રુમર ફાઉન્ડેશન કેમ્પસમાં કેરિયર ઇન ઇન્ડિયન કોસ્ટગાર્ડનો એક સેમિનાર યોજાયો હતો. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિદા ગઢી ખાતે સર્જન ફાઉન્ડેશન દ્વારા વર્ષ 5મો વિનામૂલ્ય નેત્રનિદાન સારવાર કેમ્પ યોજાયો, જેમાં ગઢી ગામ સહિત આજુબાજુમાં રહેતા દર્દીઓએ લાભ લીધો હતો. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના દલપુરના વજાપુર ગામ પાસે પ્રાંતિજ પોલીસે 4 લીટર દેશી દારૂ સાથે એક ઈસમને ઝડપી પાડ્યો હતો અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના ગરતેશ્વર પાસે આવેલા સાબરમતી નદી પાસેથી પ્રાંતિજ પોલીસે 4 લીટર દેશી દારૂ સાથે પ્રાંતિજના એક યુવકને ઝડપી પાડ્યો હતો અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ડે નાઇટ ટેસ્ટમાં ઇંગ્લિશ મીડિયાએ કહ્યું પીચ ખરાબ હતી. ભારતે ઇંગ્લેન્ડને 10 વિકેટથી હરાવ્યું. અત્યારે મહત્વની માહિતી મળી રહી છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના ગલતેશ્વરની મહિલા સાથે 1.13 લાખની છેતરપિંડી. કોણ બનેગા કરોડપતિમાં 25 લાખની લોટરીને આપી લાલચ. મોદી સરકારમાંથી લક્ઝુરિયસ કારની લાલચ આપી આચરી છેતરપિંડી. અત્યારે મહત્વની માહિતી મળી રહી છે, જીઓના મોબાઈલ નંબર KBC લકી વિજેતા થયાનું જણાવીને વિશ્વાસ કેળવ્યો. 3 ખાતામાં નાણાં ભરાવીને ગઠીઓ કળા કરી જતા નોંધાઈ ફરિયાદ. પ્રાંતિજ પોલીસે છેતરપિંડીની નોંધી ફરિયાદ. અત્યારે મહત્વની માહિતી મળી રહી છે, સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના ગલતેશ્વરની મહિલા સાથે 1.13 લાખની છેતરપિંડી થઈ છે. પ્રાંતિજ પોલીસે છેતરપિંડીની નોંધી ફરિયાદ. અત્યારે મહત્વની માહિતી મળી રહી છે, સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના ગલતેશ્વરની મહિલા સાથે 1.13 લાખની છેતરપિંડી. કોણ બનેગા કરોડપતિમાં 25 લાખની લોટરીને આપી લાલચ. મોદી સરકારમાંથી લક્ઝુરિયસ કારની લાલચ આપી આચરી છેતરપિંડી. અત્યારે મહત્વની માહિતી મળી રહી છે, જીઓના મોબાઈલ નંબર KBC લકી વિજેતા થયાનું જણાવીને વિશ્વાસ કેળવ્યો. 3 ખાતામાં નાણાં ભરાવીને ગઠીઓ કળા કરી જતા નોંધાઈ ફરિયાદ. પ્રાંતિજ પોલીસે છેતરપિંડીની નોંધી ફરિયાદ. અત્યારે મહત્વની માહિતી મળી રહી છે, સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના ગલતેશ્વરની મહિલા સાથે 1.13 લાખની છેતરપિંડી થઈ છે. પ્રાંતિજ પોલીસે છેતરપિંડીની નોંધી ફરિયાદ. અક્ષર પટેલને લઈને કોહલીએ આપ્યું મોટું નિવેદન. ન્યૂઝીલેન્ડે ઓસ્ટ્રેલિયાને બીજી T20માં 4 રને હરાવ્યું. અમદાવાદ શહેરનો આજે 610મો સ્થાપના દિવસ. ઠંડીને કારણે LPG સિલિન્ડરની કિંમત વધી, પેટ્રોલિયમ મંત્રી.
ગુજરાતમાં કોંગ્રેસને વધુ એક ફટકો પડ્યો છે. આદિવાસી વિસ્તારના છોટાઉદેપુરના યુવા નેતા રાધિકા રાઠવાએ આપ્યું કોંગ્રેસમાંથી રાજીનામું. મોદી સરકારે 6 વર્ષમાં 15 એઇમ્સને મંજૂરી આપી. કેરળના કોઝિકોડ રેલવે સ્ટેશન પર એક પેસેન્જર ટ્રેનમાંથી વિસ્ફોટકનો ભારે મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વધુ એક નિર્ણયને ઉલટાવતા ગ્રીન કાર્ડ પર લાગેલા પ્રતિબંધને હટાવી લીધો. સુપરફાસ્ટ ન્યૂઝ અહીં સમાપ્ત કરીએ છીએ અને સમાચાર માટે જોતા રહો ZS TV.